બાથરૂમમાં સવારે સ્નાન કરીને તમે બહાર નીકળ્યા તમારી સામે બે વસ્તુ છે એક ચીજ પાંચ હજાર રૂપિયાની છે બીજી ચીજ પાંચ લાખ રૂપિયાની જેવા બાથરૂમ માંથી બહાર નીકળ્યા ને તમારી સામે ઓપ્શન આપી દેવામાં આવ્યા બે માંથી તમારે એકની ચોઈસ કરવાની છે એક ચીજ છે કપડા અને બીજી ચીજ છે દાગીના કપડા પાંચ હજારના છે દાગીના પાંચ લાખ રૂપિયાના છે અને તમને એમ કહેવામાં આવે દોમે સે એક કી ચોઇસ કરને કી હૈ એકસાથ સાથ આપકો દો વસ્તુ નહીં મિલ સકતી હૈ મારે તમને પૂછવું છે તમે બે માંથી કઈ ચીજ ચોઇસ કરો કપડા કરો કે દાગીના કરો કપડા તમે તો વેપારી છો તમને ખબર છે કે કપડા કેટલા રૂપિયાની દ્રષ્ટિએ કપડા ચડે કે દાગીના ચડે ભરતભાઈ દાગીના ચડે બરાબર છે ધંધાની અંદર તમને એમ આવે એકમાં તમને પાંચ હજાર નો નફો થાય એમ છે અને બીજામાં પાંચ લાખ નો નફો થાય એમ છે ઉત્તમભાઈ તમે પાંચ હજાર નો નફો સ્વીકારો કે પાંચ લાખ નો નફો સ્વીકારો પાંચ લાખ નો સ્વીકારો હવે હું તમને એમ પૂછું બાથરૂમમાંથી માંથી બહાર નીકળ્યા છો ત્યારે પાંચ હજાર ની વસ્તુ સ્વીકારો કે પાંચ લાખ ની સ્વીકારો પાંચ હજાર ની સ્વીકારો છો પાંચ લાખ ની નથી સ્વીકારતા એનો મતલબ શું થયો ખબર છે કપડા કદાચ કોસ્ટ વાઇઝ દાગીના કરતા નીચા પણ કપડા વેલેબલ કેવાય અને દાગીના એ પ્રાઇઝેબલ ગુજરાતીની અંદર તો કપડાનું મૂલ્ય છે અને કિંમત કહેવાય અંગ્રેજીમાં બે વર્ડ બહુ સરસ મૂક્યા ને પ્રાઇસ એન્ડ વેલ્યુ આ બે કોઈ એકબીજાના પર્યાયવાચક શબ્દ નહીં સમજતા બંનેના જુદા અર્થ છે જેના વગર ન ચાલે એને મૂલ્ય કેવાય જેના વગર આસાનીથી ચાલી શકે એને કિંમત કહેવાય કપડા વગર ન ચાલે માટે કપડા મૂલ્યવંત માટે દાગીના ના કિંમતી કેવાય દાગી ના મૂલ્યવંત ન કહેવાય અને કપડા કિંમતી ન કહેવાય કપડા મૂલ્યવંત કપડા ઉપર દાગીના પહેરો તો વેલ એન્ડ ગુડ પણ કદાચ તમારી શક્તિ નથી તો એકલા કપડા પહેરીને નીકળો પણ કપડા ખાલી દાગીના પહેરીને જો નીકળો ને તો લોકો તમને ગાંડા ગણશે પાગલ ગણશે તમે હાસ્યાસ્પદ કહેવા છો કપડા વગરના દાગીના હાસ્યાસ્પદ કહેવાય કપડા ઉપરના દાગીના શોભાસ્પદ કહેવાય આ દ્રષ્ટાંત આપીને હવે હું તમને પૂછું છું સિદ્ધિ તપ શ્રેણી તપ વર્ષી તપ ભદ્રતાપ ધર્મચક્ર માંસખમણ આ બધા દાગીનાની જગ્યાએ છે નવકાર સિંહ રાત્રિ ભોજન ત્યાગ જમીન ત્યાગ નો ત્યાગ હોટલનો ત્યાગ રેસ્ટોરા ત્યાગ આ કપડાની જગ્યાએ આપ બુજો બતાઈએ નૌકાર સિંહ રાત્રિ ભોજન કંદમૂળ આ બધાનો ત્યાગ કરે નહીં એને કપડા પહેર્યા કહેવાય હા રોજની નૌકાશી કરનારો રોજ રાત્રિભોજન કંદમૂળ કદમોળ ત્યાગ કરનારો જો શ્રેણી કરે તો કપડા ઉપર શું પહેર્યા કહેવાય દાગીના પણ જેને આગળ પણ નૌકાશી કરવી નથી માની લો આગળ પર એને જ્ઞાન નતું માટેના જીવનમાં બધા પાપ ચાલતા હતા પણ ક્યારેક કોઈ ગુરુ મહારાજ ની પ્રેરણા થઈ સીધી તપ શ્રેણી પણ એ જ ઓળી પૂરી થયા પછી એજ વ્યક્તિ અઠવાડિયા પછી જો કોઈ હોટેલ માં દેખાય ફાઈવ સ્ટાર હોટેલ માં દેખાય રેસ્ટોરા માં દેખાય લરી ઉપર ઉભો રહી ખાતો દેખાય તો મારે કેવું છે એની નવપત ની ઓળી એનો સીધી તપ એના પહેર્યા પહેર્યા વગર દાગીના વગરના દાગીના જો હાસ્યાસ્પદ છે જીવનમાં નિત્ય તપને છોડીને જેવો નૈમિત તપ કરે છે એ જ્ઞાનીની દ્રષ્ટિએ હાસ્યાસ્પદ છે સિધિ તપ શ્રેણી તપ એ નૈમિતિક તપ છે રોજ કરી શકવાના છે કે ભાઈ આ મારા સાહેબ આ ભાઈ છે ને આ બેન છે ને સીધી તપના પારણે સીધી તપ કરે છે છે કોઈ એવું આખા ભારતની અંદર ફરી આવો કોઈ નહીં મળે સીધી તપના પારણે સીધી તપ શ્રેણી તપના પારણે શ્રેણી તપ તપશ્ચર્યા એ નૈમિતિક તપ છે જરે નૌકારસી રાત્રી ભોજનનો ત્યાગ કંદમૂળનો ત્યાગ અપક્ષયનો ત્યાગ વાસીનો ત્યાગ હોટેલનો ત્યાગ あんみっきーやた。